વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. એમાં યુનિટ થ્રી ફાઉટ એન્ડ વોન, લડવાનું અને જીતવાની એની વાત કરી છે. ફાઇટ કરો છો તો જીતશો એની વાત છે. એમાં એક્ટિવિટી 1 એમાં છે પોયમ. હવે પોયમ સમજીશું એ પહેલાં આપણે એના થોડા મિનિંગ સમજી લઈશું. જો મિનિંગ સમજશો તો જલ્દી પોયમમાં ખબર પડશે. તો હવે થોડા મિનિંગ સમજાવું છું. મિનિંગ્સ TBEBORN, ટુ બી બોર્ન. TOBEBORN, ટુ બી બોર્ન. બોર્ન એટલે જન્મ થવું, મતલબ જન્મવું. જન્મ થયું એને જન્મવું, મતલબ એને બોર્ન થયું એવું કહેવાય. સ્ટડી STUDY, સ્ટડી એટલે કે અભ્યાસ કરવો. STUDIED, સ્ટડીડ એ સ્ટડીનું ભૂતકાળનું રૂપ છે. સ્ટડીડ એ સ્ટડી એટલે અભ્યાસ કરવો, એનું ભૂતકાળનું રૂપ છે સ્ટડીડ. વર્ક WORK, વર્ક એટલે કે કામ કરવું. WORKED, વર્કડ તો વર્કનું ભૂતકાળનું રૂપ છે. જે ભૂતકાળ મતલબ જે આગળ થઈ ગયું હોય, વર્કડ એટલે કે કામ કર્યું હતું એના માટેનો ઉપયોગ થાય. મેરી MARY, મેરી, ટુ મેરી મતલબ લગ્ન કરવા. MARRID, મેરીડ એટલે કે આ મેરીનું મેરીડ. આ મેરી જે હતું આગળ ઉપર લગ્ન કરવા, તો મેરીડ એટલે કે લગ્ન કરી લીધા એના અર્થનું થાય મેરીનું ભૂતકાળ. FALL, ફોલ, IELL, ઇલ, ટુ ફોલ ઇલ એટલે કે માંદા પડવું. ફેલ, અહીંયા FALL છે, અહીંયા FELL, IELL, ફોલ ઇલનું ભૂતકાળ થાય, એ ભૂતકાળનું રૂપ કે માંદો પડ્યો હતો એવું. TODEDADMIT, ટુ એડમિટ એટલે કે દાખલ થવું. ADMITED, એડમિટડ એટલે કે એડમિટનું ભૂતકાળનું રૂપ છે. એ જ રીતે WORSE, વર્સ એટલે કે વધારે ખરાબ થવું. અહીંયા માંદા પડ્યો છે, અહીંયા દાખલ કર્યો છે, અહીંયા તબિયત એનાથી વધારે ખરાબ થઈ. વર્સ મતલબ તબિયત વધારે ખરાબ થવી, વધારે ખરાબ થવું, જે હોય એના કરતાં પણ વધારે ખરાબ થવું. બેડ, કમ્પરેટિવ એટલે કે વધારે ખરાબ થયું હોય એના માટેનું વપરાયું છે બેડ, કમ્પરેટિવ. ટુ DIE, ડાઈ, ટુ ડાઈ નહીં કહેતા, ડેડ થઈ ગયું મતલબ મરી જવું. ડેડ એટલે કે ડાઈ એનું ભૂતકાળનું રૂપ છે, ડેડ થઈ ગયું. ટુ CREMATED, ટુ ક્રિમેટ એટલે કે અગ્નિદાહ દેવું, અગ્નિ સંસ્કાર કરવો એની વાત છે. ક્રિમેટેડ એટલે કે ક્રિમેટનું ભૂતકાળનું રૂપ છે. STORY, સ્ટોરી એટલે કે વાર્તા. STORIES, સ્ટોરીઝ એટલે કે સ્ટોરીનું બહુવચન છે. સ્ટોરી એક સ્ટોરી હોય, વાર્તા એક વાર્તા, પણ વધારે હોય તો સ્ટોરીઝ મતલબ વાર્તાઓ. ROBER, રોબર એટલે કે લૂંટારો. હવે જેટલી આપણે પોયમ સમજવાની છે એટલાના સ્પેલિંગ થઈ ગયા છે. હવે એ આપણે પોયમ પહેલાં સમજી લઈએ. હવે એમાં છે, પહેલું જ છે, મદન મંજુર એટલે કે મદન મંજુર નામનો એક વ્યક્તિ છે, એના વિશેની વાત છે. આ એક પોયમ છે, આવું શક્ય નથી પણ આ એક પોયમ છે. મદન મંજુર, તો મદન મંજુર એ નામનો એક વ્યક્તિ છે. બોર્ન એટ જનકપુર, બોર્ન એટલે જન્મ થયું. જનકપુર એટલે કે જનકપુર ગામ છે, ત્યાં એમનો જન્મ થયો. સ્ટડીડ એટલે કે સ્ટડીનું ભૂતકાળ છે. સ્ટડીડ એટ જ્ઞાનપુર એટલે કે જ્ઞાનપુરમાં એને અભ્યાસ કર્યો. સ્ટડી, ભણ્યું, અભ્યાસ કર્યો જ્ઞાનપુરમાં એને અભ્યાસ કર્યો. વર્કડ એટ કરમપુર, વર્કડ એટ કરમપુર એટલે કે વર્ક એટલે કે કામ, કામ મતલબ કર્મ કામ કર્યું. તો એ ક્યાં કર્યું? કરમપુરમાં, એને કરમપુરમાં કામ કર્યું. મેરીડ એટ જીવનપુર, લગ્ન, મેરીડ મતલબ લગ્ન કર્યા. ક્યાં?
જીવનપુરમાં, એટલે કે જીવનપુરમાં લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઇડે, ફેલ ઇલ એટલે કે માંદું પડવું. શુક્રવાર એટલે કે ફ્રાઇડે મતલબ શુક્રવાર, શુક્રવારે માંદો પડ્યો. એડમિટ ઓન સેટરડે, શનિવારે એડમિટ કર્યું મતલબ દાખલ કર્યું. વોર્સ એન્ડ વોર્સ ઓન મંડે, એટલે કે મંડે સોમવારે એની તબિયત વધારે ખરાબ થઈ. ડેડ ઓન ટ્યુઝડે, મંગળવારે મરી ગયું. ક્રિમેટેડ ઓન વેનસડે, બુધવારે ક્રિમેટેડ એટલે અગ્નિ સંસ્કાર કર્યો. ધીસ વોઝ ધ સ્ટોરી, આ સ્ટોરી હતી, આ એક વાર્તા હતી. એ કોની? ઓફ મદન મંચુર, મદન મંચુરની આ એક વાર્તા હતી. હવે ફરીથી એકવાર સમજાવું. મદન મંચુર બોર્ન એટ જનકપુર, જનકપુરમાં જન્મ્યો. સ્ટડી એટ જ્ઞાનપુર, જ્ઞાનપુરમાં અભ્યાસ કર્યો. વર્ક એટ કરમપુર, કરમપુરમાં કામ કર્યું. મેરીડ એટ જીવનપુર, જીવનપુરમાં લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઇડે, એટલે કે ગુરુ શુક્રવારે માંદો પડ્યો. ફેલ ઇલ એટલે કે માંદો પડ્યો. એડમિટ ઓન સેટરડે, એટલે કે શનિવારે દાખલ કર્યો હોસ્પિટલમાં, એમ કે દાખલ કર્યો. વોર્સ ઓન મંડે, સોમવારે તબિયત એની વધારે ખરાબ થઈ. ડેડ ઓન ટ્યુઝડે, મંગળવારે એ મરી ગયું, ડેડ થઈ ગયું. ક્રિમેટેડ ઓન વેનસડે, એટલે કે વેનસડે એટલે બુધવારે એને અગ્નિ સંસ્કાર આપ્યો. ધીસ વોઝ ધ સ્ટોરી, આ સ્ટોરી એ મદન મંચુરની હતી, એમ કે આ સ્ટોરી મદન મંચુરની હતી એમ કે. હવે નીચે લખ્યું છે, અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા જે રીતે આપ્યું છે એ કાવ્યમાંથી આપણે શોધવાનું છે, અને અહીંયા નીચે લખવાનું છે. જેવું આપ્યું છે એ પ્રમાણે આપણે નીચે લખવાનું છે. હવે પહેલું છે, અહીંયા સ્ટડીડ લખ્યું છે. સ્ટડીડ મતલબ ભણ્યું. પછી એના જેવા જ બીજા શબ્દો શોધવાના છે. સ્ટડીડ પછી અહીંયા જોવાનું, અહીંયા જોવાનું કે સ્ટડીડ, પછી સ્ટડી મતલબ ભણ્યો, અભ્યાસ કર્યો. પછી વર્કડ એટલે કે કામ કર્યું. મેરીડ એટલે કે લગ્ન કર્યા. પછી એડમિટડ એટલે કે દાખલ કર્યો. ડેડ એટલે કે મરી ગયો. ક્રિમેટેડ એટલે કે અગ્નિ સંસ્કાર કર્યો. આખું જે એટલે ક્રિયાઓ બની એના જોડે એ બધી લખવાની. સ્ટડીડ, વર્કડ, મેરીડ, એડમિટડ, ડેડ, ક્રિમેટેડ, બરાબર. અહીંયા મંડે, અહીંયા મંડે લખ્યું છે મતલબ વારના નામ લખવાના છે જેટલા આવતા, એટલે મંડે. પછી ટ્યુઝડે, વેનસડે, ફ્રાઇડે, સેટરડે, જેટલા અહીંયા વારના નામ આપેલા છે એ બધા કાવ્યમાંથી શોધીને અહીંયા લખવાના છે. હવે અહીંયા જનકપુર, હવે જનકપુર લખ્યું છે તો જનકપુર, જ્ઞાનપુર, કરમપુર, જીવનપુર એ અહીંયા નામ લખવાના છે. પછી અહીંયા બાકી રહેતા શબ્દો, હવે બાકી રહેતા શબ્દો કયા? એક મદન મંચુ કે જે અહીંયા શબ્દ ક્યાંય આવ્યો નથી. બોર્ન એટ, ફેલ ઇલ એટલે કે દાખલ કર્યું હતું, બીમાર પડ્યું હતું એટલે. સ્ટોરી, પછી વોર્સ, વોચ એ જે શબ્દો અહીંયાથી જેટલા બીજા બધા મોસ્ટ ઓફ આવી ગયા છે, એડમિટ, વોર્સ, ડેડ, ક્રેમિટેડ એ બધું આવી ગયું. આ બાજુનું આ પણ આવી ગયું. હવે જે બાકી રહે છે ને એ અહીંયા છેલ્લે લખવાનું છે. સન્ડે મંડે આવી ગયું, અને એના સિવાય જેટલું બાકી રહે એટલું અહીંયા લખવાનું છે, બરાબર. સમજ્યા? પછી આગળ છે એક્ટિવિટી ટુ. હવે એક્ટિવિટી ટુમાં શું છે કે તમારા શિક્ષક પાસે વારા પરથી જાઓ અને ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. તમે કઈ ક્રિયા કરીને તમારા મિત્રને ઓળખાવો છો, ઓળખવા દો છો એ જોવાનું છે. હવે એક્ઝામ્પલ, હવે આપણને ચિઠ્ઠી લખીને આપી છે, હવે આ એક્ઝામ્પલ આપ્યું છે ખાલી કે અમીર પ્લેડ ક્રિકેટ, અમીર પ્લેડ ક્રિકેટ, તો અમીર ક્રિકેટ રમે છે. અને જયા સિંગ સેંગ સોંગ, બરાબર, આ એ લખેલું છે, બરાબર. એ જ રીતે બીમાં અમીર શેઠ આઈ પ્લેડ ક્રિકેટ, મતલબ અહીંયા ઉપર લખ્યું છે કે એ ક્રિકેટ રમતો હતો, બરાબર. તો આપણે એની જાતે એનું બનાવવાનું, એ ક્રિકેટ રમે છે, રમતો હતો, એનું બનાવેલું છે. તો આપણે એની જાતે એ વખતે અમીર ઊભો થશે તો એ કહેશે અમીર શેઠ આઈ પ્લેડ ક્રિકેટ, બરાબર. એ જ રીતે જયા શેઠ, જયા સેંગ સોંગ, મતલબ જયા ઊભી થઈને કહેશે જયા શેઠ, એટલે જયા કહેશે આઈ સેંગ સોંગ, બરાબર. એ જ પ્રમાણે બીજું કે બીજું એ પ્રમાણે બીજા બનાવવાના છે તમારી જાતે. અહીં નીચે આપેલા જ છે, રાઇટ યોર, એ નીચે છેલ્લે આપેલા છે, એના ઉપરથી તમારે બીજા બનાવવાના છે. રાઇટ યોર નેમ ઓન ધ બ્લેકબોર્ડ, બરાબર. હવે આપેલું છે એના ઉપરથી આપણે એનું વાક્ય બનાવવાનું છે કે રાઇટ યોર નેમ ઓન ધ બ્લેકબોર્ડ. હવે ગમે તે એકને ઊભો કર્યું હોય તો એ ઊભો થઈને અને પછી
એ ચિઠ્ઠીમાં જે લખ્યું હોય કે રાઇટ યોર નેમ ઓન ધ બ્લેકબોર્ડ, તો બ્લેકબોર્ડ ઉપર નામ લખશે. બરાબર. એ પ્રમાણે બીજું, રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. હવે રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, એ રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, તો ફરી એ વાક્ય આપણે નામ આપણી જાતે લેવાનું છે. અહીંયા લખ્યું રાઇટ યોર નેમ ઓન ધ બ્લેકબોર્ડ, તો અહીંયા એક વ્યક્તિ એક ગમે તે ક્લાસમાંથી ઊભો થાય અને એ લખશે કે એનું નામ લખશે, એના પછી લખશે કે રાઇટ યોર નેમ, મતલબ એનું નામ લખશે પોતાનું. બરાબર. એ જ રીતે રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક એટલે કે ગમે તે એક છોકરો ઊભો થશે, કોઈ પણ નામ, કેતન, મનોજ, કોઈ પણ, તો મનોજ છે રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, આઈ રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, ઉપરના જેમ બનાવવાના છે. એ જ રીતે બીજું છે ટેલ અ સ્ટોરી, તો કોઈ પણ નામ લખીએ, આપણે કોઈ પણ ફ્રેન્ડનું નામ ગમે તે લખીએ, સેડ આઈ ટેલ અ સ્ટોરી. એ જ રીતે સિંગ ભજન, તો અહીંયા લખ્યું હતું જયા સિંગ સોંગ, તો એ જ રીતે કોઈ પણ નામ લખીએ, કોમલ સેડ આઈ સિંગ ભજન. બરાબર. એ પ્રમાણે લખવાના છે તમારે. પછી બીજું એના સિવાય મોઢે પણ બીજા લખવાના, કે ક્લેપ યોર હેન્ડ્સ, એટલે કે ક્લેપ યોર હેન્ડ્સ, તો નામ લખીશું કોઈ પણ, સેડ આઈ ક્લેપ યોર હેન્ડ્સ. પછી એ જ રીતે ગીવ યોર પેન, તો આઈ ગીવ યોર પેન, એવું તમે કોઈ પણ વાક્ય બનાવી શકો તમારી જાતે. અને આ પ્રમાણે ઉદાહરણ ના લખો તો આ રીતે એકલા સેન્ટેન્સ પણ બનાવી શકો આપણે. બરાબર. પછી એના પછી છે ક્લીન ધ બ્લેકબોર્ડ, ક્લીન ધ બ્લેકબોર્ડ. પછી એના પછીનું છે પ્લે ધ ક્રિકેટ, ઓપન ધ વિન્ડોઝ, ડ્રો અ પિક્ચર, એવા કોઈ પણ વાક્ય અહીંયા તમે બનાવી શકો. એ જ રીતે એક્ટિવિટી 3 છે. હવે એક્ટિવિટી 3માં શું છે, તમે વાલિયા લૂંટાણાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. હવે કેટલાક શબ્દોએ આપેલા છે એમ કે તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે આપણને શબ્દ કેટલા આપેલા છે અને એ શબ્દનો ઉપયોગ કરીને આપણને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપેલા છે કૌંસમાંથી બે બે શબ્દ આપ્યા છે, એ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. હં, પહેલાં વાલિયા ખાલી જગ્યા રોબર, વાલિયા વોઝ એન્ડ વેર, તમે કદાચ પાંચમાં મેં તમને શીખવાડેલું હતું વોઝ ક્યાં મુકાય, વેર ક્યાં મુકાય. બરાબર. વોઝ ક્યાં આવશે, આ ભૂતકાળ છે. વોઝ વેર ભૂતકાળના રૂપો છે, વોઝ વેર પછી ઈડીવાળા એવા ભૂતકાળના રૂપો છે. તો વોઝ આઈ, તો વોઝ તમને શીખવાડેલું હતું, એકવાર ફરી એકવાર બતાવી દઉં કે એમાં આઈ તો આઈ અને ભૂતકાળના રૂપ છે. એમાં એવા ભૂતકાળમાં તમે જોઈ શકશો કે એકમાં હોય છે કે હવે ધારો કે અહીંયા આપણે એક લખીએ કે આઈ વી તમને શીખવાડેલું છે, યુ યુ હી સી અને ઇટ અને અહીંયા ધે. બરાબર. આ રીતે તમને કોષ્ટક શીખવાડેલું છે ભૂતકાળના રૂપોનું લખવાનું. તો આઈ, તો આઈ સાથે વોઝ જ આવશે. વી વેર મતલબ યુ વેર, વી વેર, હી સી ઇટ વોઝ અને ધે વેર, મતલબ શું કે એક વચન આપેલું હોય, એક નામ આપ્યું હોય, એક આઈ આપ્યું હોય તો પણ વોઝ આવશે. હી સી ઇટ, હી સી ઇટ મતલબ કોઈ પણ છોકરીનું નામ હોય, છોકરાનું નામ હોય, છોકરાનું નામ હોય તો હી હશે, છોકરીનું નામ હોય તો સી હશે, અને ઇટ કોઈ પણ પ્રાણી પક્ષી એના માટે ઇટ વપરાય, તો એ બધું કંઈ પણ હશે તો વોઝ આવશે. ધે વેર એ મતલબ એ બહુવચન, વી વેર એટલે કે એક કરતાં વધારે હોય અને એના વિશેની વાત કરી હોય તો વેર આવશે. બરાબર. એના ઉપર આપણે ખાલી જગ્યા પૂરવાની છે. વાલિયા, વાલિયા એક જ છે, વાલીઓ લૂંટારો, આપણે વાર્તા આગળ સાંભળેલી છે, ખબર છે, વાલીઓ લૂંટારો હતો ને એને જંગલમાં આ રીતે લૂંટ ચલાવતો હતો ને પછી ધીરે ધીરે એનામાં હૃદય પરિવર્તન થઈને વાલ્મીકી ઋષિ બની ગયા ને એમને રામાયણની રચના કરી, સાંભળ્યું હોય તો, આખી વાર્તા છે એની. બરાબર. કે વાલીઓ લૂંટારો હોય છે, એ લૂંટારો હોય છે અને રોજ બધાને લૂંટીને અને
સૌ બધાના દાગીનાને બધું લૂંટીને પછી લાવે છે અને પછી ઘરવાળાને ખવડાવે છે એમાંથી. એ લૂંટવાનું કામ કરતો હતો. પણ એક દિવસ એને પ્રશ્ન પૂછવામાં આવે કે તું જેટલું લૂંટીને લઈ જાય છે તો એ તો તું પાપ કરે છે, પણ પાપ કરે છે તો તાર ઘરવાળાને પૂછ્યા એમ કે હું પાપ કરીને લાવું છું એમ કે તો તમે એમના ભાગીદાર બનશો? તો એ એવું કહે છે એટલે ઘરવાળા શું કહે છે, ના અમે તમારા એના ભાગીદાર નથી, અમે તો ખાલી તમે લાઈન આપો એના ખાઈએ અમે. એટલે એ દિવસથી એનામાં હૃદય પરિવર્તન આવી જાય છે કે અરે રે, મેં આજ સુધી ખાલી આ જ કર્યું એમ કે લૂંટી લૂંટીને મારા પરિવાર માટે મેં લૂંટ્યું, પણ મારો પરિવાર જ મને આમાં સાથ નથી આપતો, તો મારે લૂંટવાનો શું મતલબ? એટલે પછી એ ત્યારથી એનામાં હૃદય પરિવર્તન થઈ જાય છે અને વાલિયા લૂંટારામાંથી એ વાલ્મીકી ઋષિ બની જાય છે. અને વાલ્મીકી ઋષિ બની જાય છે ત્યાં એના પછી એ રામાયણની રચના કરી છે. સાંભળ્યું હશે આ વસ્તુ, એ અહીંયા આપેલું છે કે વાલિયા, વાલિયા મતલબ એ વાલિયો લૂંટારો કહ્યું એ તો વાલિયા એક જ છે. તો વોજ આવશે કે વેર વોઝ, કેમ કે એક જ નામ છે મતલબ વોઝ, અને આખું આ ભૂતકાળ ઉપર છે, અત્યારનું નથી. વાલિયો લૂંટારો બની ગયો તો એના ઉપરનું છે. તો વાલિયા વોઝ અ રોબર, એટલે કે વાલિયો એક લૂંટારો હતો. હી ખાલી જગ્યા લીવ કે લીવડ ઇન ધ ફોરેસ્ટ, મતલબ તે, હવે આગળની વાત કરેલી છે એટલે લીવ તો આવે જ નહીં, લીવડ ભૂતકાળવાળું છે એટલે ઈડીવાળા ભૂતકાળના રૂપો આવશે. લીવડ ઇન અ ફોરેસ્ટ મતલબ તે જંગલમાં રહેતો હતો. હી ખાલી જગ્યા લૂંટ કે લૂંટડ પીપલ, તે લોકોને લૂંટતો હતો, લૂંટડ એટલે કે લૂંટતો હતો. સો પીપલ, સો પીપલ તેથી લોકો, પીપલ પીપલ એટલે કે એક વ્યક્તિ ના હોય વધારે હોય, મતલબ વોજ આવશે કે વેર વેર, કેમ કે એક કરતાં વધારે છે એટલે વેર અફેડ ઓફ હિમ, તેથી લોકો તેનાથી ડરતા હતા. હિઝ ફેમિલી, હિઝ ફેમિલી, હવે ફેમિલી એટલે એક વ્યક્તિ નથી, ફેમિલી એટલે ઘર, એના ઘરના જેટલા સભ્યો છે એના વિશેની વાત કરે. હિઝ ફેમિલી ખાલી જગ્યા વોજ કે વેર નોટ હેપી વિથ હિમ, તો હિઝ ફેમિલી વેર આવશે કેમ કે એક નથી વધારે છે મતલબ વેર નોટ હેપી વિથ હિમ, એની ફેમિલી તેનાથી ખુશ નહોતી. વન્સ નારદ મુનિ, એક દિવસ નારદ મુનિ, ખાલી જગ્યા પાસ્ડ કે પાસ થ્રુ ધ ફોરેસ્ટ, પાસ્ડ કેમ કે ભૂતકાળવાળું છે, પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ, એક દિવસ નારદ મુનિ ત્યાં જંગલમાંથી પસાર થયા. હિઝ એડવાઇઝડ ખાલી જગ્યા ચેન્જ કે ચેન્જડ વાલિયાઝ લાઈફ, અને એમની એડવાઇઝડ એમની સલાહથી, એમની સલાહથી એનું જીવન હતું, લાઈફ હતી એ ચેન્જડ થઈ ગઈ, એના જીવનમાં ફેરફાર થઈ ગયો. વાલિયા ઇઝ ધ રોબર, પહેલાં વાલિયો લૂંટારો હતો. બીકમ એના પછી વાલ્મીકી ધ સંત, એના પછી તે વાલ્મીકી ઋષિ બની ગયા. હી ખાલી જગ્યા રાઇટ કે રોટ ધ રામાયણ, રાઇટ નહીં, રાઇટ લખ્યા તો એ તરત જ ક્રિયા ચાલુ ક્રિયા હોય તો રાઇટ લખાય, પણ આ તો ભૂતકાળની ક્રિયા છે, મતલબ રોટ ધ રામાયણ. તો કહે છે કે વાલિયો લૂંટારો હતો એક, એ જંગલમાંથી જંગલમાં રહેતો હતો, ત્યાં લૂંટ ચલાવતો હતો, લોકો તેનાથી બહુ જ ડરતા હતા, તેની ફેમિલી પણ તેનાથી ખુશ નહોતી, તેના ફેમિલી મતલબ તેના પતિ તેના છોકરાઓ એ પણ એનાથી ખુશ નહોતા. એક દિવસ નારદ મુનિ, સાંભળ્યા છે નારદ મુનિ સ્વર્ગમાં રહે નારાયણ નારાયણ કરે, એ નારદ મુનિ ત્યાં જંગલમાંથી પસાર થયા, ત્યારે એ વાલિયાને એડવાઇસ મતલબ એને સલાહ આપી કે તું આ બધું છોડી દે એવું બધી સલાહ આપી, તો વાલિયાની લાઈફ ચેન્જ થઈ ગઈ, ત્યાંથી એ બધું એને છોડી દીધું અને એની લાઈફ ચેન્જ થઈ ગઈ. અને એ દિવસથી વાલિયો લૂંટારો હતો એ તેમાંથી એક વાલ્મીકી ઋષિ બની ગયા અને તેમણે રામાયણની રચના કરી, મતલબ રામાયણ લખ્યું. બરાબર, આ વસ્તુની ખબર પડી ગઈ. હવે લેસનમાં યુનિટ 3માં એક્ટિવિટી 1 એનું આ બધાનું ગુજરાતી, પહેલાં ઇંગ્લિશ લખવાનું છે, ઇંગ્લિશ લખવાનું છે અને ગુજરાતી લખવાનું છે. બરાબર, પછી બીજું નીચે છે જે આપણા હમણાં જ સમજાયા, સ્ટડીડવાળા, સ્ટડીડ વર્કડ મેરિડ જે અહીંયાથી આજે લખ્યા હોય એ લખવાના છે. પછી સન્ડે મંડેવાળા જે અહીંયા લખેલા છે, અહીંયા જેટલા નામ આપ્યા હોય વારના એ લખવાના છે. પછી જનકપુર, એ રીતે જનકપુર, જ્ઞાનપુર, કરમપુર, જીવનપુર એ અહીંયા લખવાના છે. અહીંયા બાકી રહેતા શબ્દો, પછી બીજા કાવ્યમાં કંઈ પણ બાકી રહે અહીંયા લખવાના છે. પછી એક્ઝામ્પલ એક્ટિવિટી 2 એમાં આ રીતે એક્ઝામ્પલ બનાવવાના છે અને નીચે તમને ઉદાહરણ પણ આપે છે, તમારી જાતે કોઈ પણ બનાવી શકો. હવે એક્ટિવિટી 3 એમાં આની ખાલી જગ્યાઓ ખાલી પૂરવાની છે, આ રીતે લખીને અને એની ખાલી જગ્યાઓ પૂરવાની છે. આ ત્રણેય એક્ટિવિટી, એક્ટિવિટી 1, 2 અને 3, ત્રણેય યુનિટ 3ના આ ત્રણેય એક્ટિવિટી સારા અક્ષરે તમારી નોટમાં લખી લેવી. આવજો.